આજરોજ અમે ગુજરાત નર્સિંગ કાઉન્સિલે જે HNGUના જે વાઇસ ચાન્સેલર છે એના દ્વારા જે જવાબ આપવામાં આવ્યો હતો, જે નર્સિંગના ખોટા એડમિશન કરવામાં આવેલા છે એ ખોટા એડમિશન શું ખરેખર સાચા થઈ શકે એમ છે કે નહીં એની પુષ્ટિ કરવા માટે આજે અમે GNC કાઉન્સિલ આવેલા હતા અને ત્યાં પ્રજ્ઞાબેન સાથે વાત કરતા જાણવા મળેલ છે કે વીસી દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી હતી, વીસીનું કહેવાનું એવું હતું કે ભાઈ જે અત્યારે એડમિશન કરવામાં આવેલા છે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અંતર્ગત જ કરવામાં આવેલા છે અને અમે એને રજીસ્ટર કરાવી દઈશું, શું ખરેખર રજીસ્ટર થઈ શકે એમ છે કે નહીં? તો GNCના જે પાવર ઓફ ઓથોરિટીના જે હેડ છે એના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઈપણ સંજોગોમાં આ જે એડમિશન છે એ કન્ફર્મ થઈ શકે એમ નથી. અમે બીજો પ્રશ્ન પણ પૂછ્યો, વિશે એવું કહી રહ્યા છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારના એડમિશન થયેલા છે, શું ખરેખર થયેલા છે કે કેમ? તો GNCના જે મેઇન હેડ છે પ્રજ્ઞાબેન એના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારના કોઈ એડમિશન થયેલા નથી. એટલે વીસી જે છે HNGUના એ ક્યાંક ને ક્યાંક ખોટું બોલી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે એને ભરમાવી રહ્યા છે, જે સંસ્થાઓ છે એને પણ ભરમાવી રહ્યા છે. એટલે અમે આજે HNG કહી શકાય કે GNCના જે મેઇન હેડ છે એમને આજે સ્પષ્ટ વાત મૂકી છે કે તમે સ્વતઃ સંજ્ઞાન લઈ જે HNGU જે છે જેને કહી શકાય કે આને એડમિશન આપ્યા એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરો અને જે સંસ્થાઓએ વિદ્યાર્થીઓને ગુમરાહ કરી અને જેને રજીસ્ટ્રેશન કર્યા છે તો એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવા માટે, કેમ કે આ વિદ્યાર્થીના ભવિષ્ય સાથે છેતરપિંડી કરવામાં આવી છે, તો આના વિરુદ્ધ એક્શન લેવા જ જોઈએ. અમે અહીંયા 15 દિવસનો સમય આપેલો છે કે 15 દિવસની અંદર અમે સ્પષ્ટ કહીએ છીએ કે આના વિરુદ્ધ એક્શન લેવામાં આવે અને જે તે સંસ્થાઓ છે એ સંસ્થા પણ એના માટે જવાબદાર છે તો એના વિરુદ્ધ પણ એની એક્શન લેવામાં આવે. અને આજે અમને જે બીજી બાબતો હતી એ પણ જાણવા મળી કે ભાઈ આખા ભારતની અંદર ફક્ત HNGUએ જ આ પ્રકારના એડમિશન કરેલા છે, તો બીજા કોઈ એડમિશન કરેલા નથી. એટલે કે HNGUએ જ ફક્ત એડમિશન કરેલા હોય તો બીજી યુનિવર્સિટીઓને શા માટે આમાંથી બાકાત રાખવામાં આવી છે? એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા કંઈક ખોટું થયું છે. અને જે તે અમને પ્રાઇમા બેસી જે જાણવા મળ્યું છે ઓફ ધ રેકોર્ડ કે પર કેન્ડિડેટ 10-10 હજાર રૂપિયાનો વહીવટ થયો છે. હવે પર કેન્ડિડેટ જો 10-10 હજાર રૂપિયાનો વહીવટ થયો હોય તો બની શકે છે કે 4 કરોડ 90 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચારમાં થયો છે અને એ GNCના નામે થયો છે. એટલે GNCના નામે કાં તો વીસી ચરી ખાય છે કાં તો સંસ્થાઓ ચરી ખાય છે. એટલે વીસી અને સંસ્થાઓ જે ચરી ખાતા હોય તો અમે સ્પષ્ટ એ વાત મૂકી છે કે તાત્કાલિક ધોરણે એ વીસી સામે પણ એક્શન લેવામાં આવે, એ અધિકારીઓ સામે પણ એક્શન લેવામાં આવે અને સંસ્થા સામે પણ એક્શન લેવામાં આવે જે GNC અને INCના નામે ચરી ખાય છે. આની 15 દિવસની મહેતરની જે તમે વાત કરો છો એના પછી ન્યાય ના મળે તો આગળની રણનીતિ શું છે? ખાસ કરીને અમે જે રજૂઆત HNGUમાં કરી હતી એ જ રજૂઆત ફરીથી કરી છે અને તેની સાથે સાથે અમે એ પણ માંગણી કરી છે કે 15 દિવસની અંદર તમે સુઓ મોટો લઈ સ્વતઃ સંજ્ઞાન લઈ તાત્કાલિક ધોરણે આમાં એક્શન લો, યુનિવર્સિટીને નોટિસ આપો, સંસ્થાઓને નોટિસ આપો અને તાત્કાલિક એનો જવાબ લો. જો આની ઉપર એક્શન લેવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે આ GNC કાઉન્સિલનો ઘેરાવો કરવો પડે, તો એના માટેની પણ અમારી તૈયારી છે. તમામ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓના વાલીઓને સાથે રાખી અને અમારે અહીંયા ધરણા પ્રદર્શન જે પણ દેખાવો કરવા પડે એ તમામ પ્રકારના ધરણા પ્રદર્શનના દેખાવો આ જ જગ્યાએ કરવામાં આવશે અને એની સાથે સાથે અમે HNGU જે કહી શકાય કે આ ખોટી રીતે જેને એડમિશન આપ્યા છે તો એની સામે પણ અમે તાત્કાલિક ધોરણે એક્શન લેવા માગીએ છીએ. જો એક્શન નહીં લે તો અમે આ જ મેટરને ભૂતકાળમાં જે રીતે કોર્ટમાં લઈ જવામાં આવી હતી, ભૂતકાળમાં જે ફાર્મસી કાઉન્સિલ હતા જેને ખોટી રીતમાં ડેડલાઇન ટપી ગયા બાદ પણ એડમિશન આપ્યા હતા તો એ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં વિદ્યાર્થીઓ જીતી નહીં હતા, તો એ જ રીતે પછી આ મેટરને અમે કોર્ટમાં પણ ઘસડીને લઈ જશું. જી, આજે જે રજૂઆત મળી છે તેમાં એવી રજૂઆત મળેલ છે કે એડમિશનની તારીખ પછી જે છેલ્લી તારીખ જે નર્સિંગ કાઉન્સિલ દ્વારા આપવામાં આવતી હોય છે એના પછી અમુક એડમિશન થયા છે HNGU યુનિવર્સિટીમાં. ત્યાંના VC સાહેબ સાથે પણ આપણે વાત થયેલી છે અને તેમના કહેવા પ્રમાણે આ જે એડમિશન થયા છે એ બાબતનો તમામ અહેવાલ તેઓ અહીંયા કાઉન્સિલમાં મોકલી આપવાના છે. એટલે એ અહેવાલ આવ્યા પછી અમારી કમિટીમાં અમે આ બાબતે ચર્ચા કરીશું અને જે નિર્ણય લેવાનો હશે તે કમિટી દ્વારા લેવામાં આવશે. અચ્છા, વિદ્યાર્થી નેતા દ્વારા એવા પણ આરોપ છે કે ભૂતકાળમાં પણ આ પ્રકારે કૌભાંડો ચાલતા હતા, GNCE પણ આ એડમિશનો કન્ફર્મ કર્યા છે એવું VC નું કહેવું છે, તો આ મામલે તમારી શું સ્પષ્ટતા છે? શું ખરેખર આ રીતના એડમિશનો જે અવધિ હોય એ બહાર જઈને પણ કન્ફર્મ થયા છે? કદાચ આમાં ક્યાંક સમજફેર થયો એવું મને લાગે છે. આવું ક્યારેય બન્યું નથી કે એડમિશનની તારીખ પછી કોઈ એડમિશન થયા.
અચ્છા, હવે જે કોઈ પણ કુલપતિ છે, એકમાત્ર ગુજરાત કે આપણે ઇન્ડિયાની સમજો કે યુનિવર્સિટી આ કન્ફર્મ કર્યા છે એડમિશન, તો તેમની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કેમ કે આ એક મોટું કૌભાંડ કહી શકાય ને, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા પણ કહી શકાય. હા, એ વાત સાથે હું સંમત છું કે આ જે એડમિશન થયા છે એ આપણી જે છેલ્લી તારીખ હોય તેના પછી થયા છે, એટલે આ અંગે અમે ચોક્કસ કંઈક નિર્ણય લઈશું અને એક વખત અમારી પાસે તમામ માહિતી અહીંયા ઉપલબ્ધ થાય ત્યારબાદ અમારી કમિટીમાં ચર્ચા લઈ અને જે પણ નિર્ણય લેવાનો હશે તે અમે લઈશું. ગુજરાત નર્સિંગ કાઉન્સિલનો આ જે નર્સિંગનો કોર્સ છે અને એ બાબતે જેટલા પણ ગુજરાતભરના વિદ્યાર્થીઓ આ બાબતે શું કહેવાય રજીસ્ટર થયા છે, તો એ રજીસ્ટ્રેશન થયા હોય બધાની ડિટેલ આપણી પાસે નહીં હોય? અમારી પાસે ચોક્કસ જે રજીસ્ટ્રેશન થઈ ગયેલા હોય તમામની ડિટેલ, એનરોલમેન્ટ વસ્તુ અલગ છે, રજીસ્ટ્રેશન બાબત અલગ છે. એનરોલમેન્ટ એટલે કે જ્યારે વિદ્યાર્થીઓ એડમિશન લે છે ત્યારે, અને રજીસ્ટ્રેશન જ્યારે તેનો કોર્સ કમ્પ્લીટ થાય પછી એનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. રજીસ્ટ્રેશન થયેલા તમામ લોકોની માહિતી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ પાસે ઉપલબ્ધ હોય. આ 400થી વધુ વિદ્યાર્થીઓની જેની એક્ઝામ પણ એક કન્ડક્ટ થઈ ગઈ છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં, એમની ડિટેલ આપણી પાસે હશે? અચ્છા મેડમ, આમાં જે કુલપતિ છે કદાચ એ જે રીતે તમારું નામ પણ વટાવી રહ્યા છે કે જીએનસીની સાથે અમે સંપર્કમાં છે, તો આમાં એક રીતે સંસ્થાને બદનામ કરવાનો પણ પ્રયાસ, ને બીજી રીતે આવું ચાલતું હોય તો તમે યુનિવર્સિટી વતી જે કોઈ પણ યુનિવર્સિટી છે તેની સામે, તેના કુલપતિ સામે ફરિયાદ કરશો ખરા આગામી સમય? જો, હવે આમાં એવું કંઈ સ્પષ્ટ નથી થતું કે એમના કોઈ આરોપો છે, એમની મારી સાથે પણ વાત થયેલી હતી અને એમણે કહેવાનું હતું કે આ રીતે એડમિશન થઈ ગયા છે તો હવે એનું શું કરી શકાય, તો એમને આપણે કહ્યું હતું કે તમે અહીંયા રજૂઆત મોકલો. એટલે અને યુનિવર્સિટી પણ એક પોતે એસ્ટીમ્ડ યુનિવર્સિટી છે તો એની ઉપર આપણે કોઈ એવા સમયમાં થઈ ગયા પછી એડમિશન થયા છે, પ્રશ્ન એ છે પહેલા થઈ ગયા હોત તો વાંધો ના હોત. સમય જે અવધિ છે 11 નવેમ્બર એટલે 30 નવેમ્બર ની આસપાસ એ સમય પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારબાદ એડમિશન કન્ફર્મ થયા છે, તો આને લઈને શું સ્પષ્ટતા છે? આને લઈને આપણે એમની પાસેથી રજૂઆત મોકલી છે, ભૂલ થઈ છે ચોક્કસ બાબત છે, બરોબર છે. હવે એ યુનિવર્સિટી લેવલે ભૂલ થઈ છે, યુનિવર્સિટી લેવલે જે પણ કંઈ થયું છે, જેટલા પણ વિદ્યાર્થીઓના એડમિશન થયા છે એમની જે પણ ડિટેલ હોય, એમની જે પણ એક્સપ્લેનેશન છે એની સાથે આપણે કહ્યું છે કે તમે એક વખત અહીંયા મોકલી આપો, અમે અમારી બોડીમાં એની ચર્ચા કરશું અને જે પણ એના અંગે નિર્ણય લેવાના હશે, રજૂઆત કરવાની હશે કે જે પણ એને સુધારવા માટે અને ભવિષ્યમાં આવું કંઈ ના થાય એના માટેના જે. અચ્છા, 490 વિદ્યાર્થીઓ છે, એમના ભવિષ્યનું જે એક વર્ષનું બગાડ થયો છે એનું શું, એના માટે કોણ જવાબદાર? આમ તો એવું કહી શકાય કે આ યુનિવર્સિટી દ્વારા ભૂલ થયેલી છે અને તેમાં મહદ અંશે કદાચ એવું પણ કહી શકાય કે જો 17 રૂલ નંબર 17 ની અંદર એડમિશન લેવામાં આવ્યા છે તો કયા લેવલે એમના વેરિફિકેશન થયા છે કે રજીસ્ટ્રેશન થયું છે એક તપાસનો વિષય છે અને સંપૂર્ણ માહિતી આવ્યા પછી જ આપણે આ બાબતે કંઈક કરી શકીશું.